કર્ણેશન આણંદ સત્યની સાથે. ગુજરાત રાજ્યમાં કર્ણેશના દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી રહી છે, જેને લઈને આ યાત્રા આણંદ શહેરમાં પ્રવેશ કર્યો હતો. આણંદ જિલ્લામાં ક્ષત્રિય સેના તેમજ સામાજિક સંગઠનો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદ શહેરના લોટેશ્વર બાગોળ મહારાણા પ્રતાપ ચોકમાં આ યાત્રાનું કોંગ્રેસ પક્ષ દ્વારા માતાજીની અખંડ જ્યોતની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જેપી જાડેજા સાહેબ, યુવરાજસિંહ જાડેજા બાપુ અને તેમની ટીમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોડા પરમાર, ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના નેશનલ સચિવ, આણંદ નગરપાલિકાના કાઉન્સિલર, આણંદ જિલ્લા મીડિયા સેલના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચાવડા, આણંદ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારબાદ આ યાત્રા નીકળીને વડોદરા તરફ પ્રસ્થાન કરી હતી. જાગૃતતા આવે, સામાજિક જાગૃતતા, શૈક્ષણિક રીતે જાગૃતતા તથા રાજકીય રીતે જાગૃતતા આવે એના માટે આ યાત્રા તાલીમ પહેલીથી નીકળી છે. આજે 7મો દિવસ છે. આણંદ ખાતે આ યાત્રા અત્યારે પરિભ્રમણ કરી રહી છે. આણંદ ખાતે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા જે 2 દિવસ બાદ એટલે કે 9 તારીખના રોજ જે મહારાણા પ્રતાપનું જે પ્રતિમાનું અનાવરણ વિધિ કરવાની છે એ જગ્યાએ અમે આવીને ઉભા છીએ. એ પવિત્ર જગ્યાએ અમે આજે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુનું અનાવરણ થાય એની રાહ જોઈ રહ્યા છીએ અને આ યાત્રાનું આગળ જઈને વાસત થઈને વડોદરા ખાતે રાત્રિ રોકાણ કરશે. આગામી દિવસમાં યાત્રા ક્યાં ભ્રમણ કરશે? આગામી દિવસોમાં એટલે કે 16 તારીખ સુધી આ યાત્રા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરશે અને ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ સાથે એકતા સદાય એવી જાગૃતતા કરશે. પાટીદાર મુખ્યમંત્રીની માંગ ક્યાંક ઉઠી રહી છે? આગામી દિવસોમાં ઇલેક્શન પણ છે, રાજપૂત સમાજ કઈ રીતના જોઈ રહ્યું છે? આ તો લોકશાહી છે, બધાને પોતપોતાના ઉમેદવારને માંગ કરતા હોય, પણ ક્ષત્રિય સમાજ એ સર્વ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે અને એનો ભવ્ય ભૂતકાળ છે. એને રાષ્ટ્ર માટે પણ માથા આપેલા છે, એને દેશના નિર્માણ માટે પણ રજવાડા આપી દીધા છે. ત્યારે સૌ સમાજને ખબર છે કે આ ક્ષત્રિય સમાજ પ્રતિનિધિત્વ કરે તો ન્યાય ચોક્કસ અપાવે, તો સૌ અમારી પણ માંગ હોય જ એવી સ્વાભાવિક વાત છે. કોઈ રજૂઆત કરવામાં આવશે અને જો કરવામાં આવે છે તો કયા ચહેરાને રજૂઆત? એવો કોઈ ચહેરો નથી. રજૂઆત કરવામાં દરેક પાર્ટી સાથે અમે વાત કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં પ્રતિનિધિત્વ અમારું સારું એવું છે, જ્યાં અમારું પ્રભુત્વ છે ત્યાં એવી ગુજરાતની 63 સીટો છે, ત્યાં અમે માગણી કરીશું અને એ પણ સ્વાભાવિક છે. કોઈ ચોક્કસ રાજકીય પક્ષને સાથે રહેવાનું કેવું? કોઈ ચોક્કસ રાજકીય પક્ષ રહેવાની કોઈ નિયમ નથી. જે પ્રમાણે મતદાન કરવા માટે કયા પ્રકારે આહવાન કરશે? મતદાન માટે એટલું છે કે મતદાન કરવું એ તો બધાનો હક છે, એટલે બધા નવયુવાનોને મતદાન કરે એવી એક ઝુંબેશ ઉપાડવા આવશું. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.